નમસ્કાર મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના અગત્યના કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોની. તો પ્રથમ પ્રશ્ન તમે અહીંયા બોર્ડ ઉપર જોઈ શકો છો કે ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશન એટલે કે WIFના અધ્યક્ષનું નામ જણાવો કે જેઓને ટોક્યો ઓલિમ્પિક 2020ના શેફ ડી મિશન તરીકે પસંદ કરાયા. તો આ WIFના અધ્યક્ષનું નામ છે બિરેન્દ્ર પ્રસાદ બૈશ્યમ. ત્યારબાદ એક અગત્યનો પ્રશ્ન જોઈએ તો 11 જાન્યુઆરીના રોજ કેટલા રાજ્યો વચ્ચે રેણુકાજી બંધ પરિયોજના માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો મિત્રો કેટલા રાજ્યો વચ્ચે? 6 રાજ્યો. અને આ 6 રાજ્યો કયા? તો એના નામ તમે અહીંયા જોઈ શકો છો. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન. એક અગત્યની વાત કરીએ તો આ રેણુકાજી જે બંધ છે તે યમુના અને તેની બે સહાયક નદીઓ ટોન્સ અને ગીરી ઉપર બાંધવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન કે 10 જાન્યુઆરીના રોજ GST કાઉન્સિલ અથવા તો GST પરિષદની કેટલામી બેઠક મળી હતી? તો 32મી બેઠક. અને આ બેઠકમાં જે બે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા તેની વાત કરીએ તો વાર્ષિક 40 લાખ ટર્નઓવર ધરાવતી કંપનીઓને GST નેટમાંથી બહાર એટલે કે તેને છૂટ આપવામાં આવી, અને સાથે કમ્પોઝિશન સ્કીમની જો યોગ્યતા પ્રાપ્ત કરવી હોય તો વાર્ષિક ટર્નઓવર સીમા 1 એપ્રિલ 2019 કેટલી કરવામાં આવી છે? તો ₹1.5 કરોડ. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2024 સુધીમાં દેશના 102 શહેરોમાં રજકણીય પ્રદૂષણ એટલે કે પર્ટિક્યુલર મેટર PM ઘટાડવા માટે 10મી જાન્યુઆરીના રોજ કયા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી? તે પ્રોગ્રામનું નામ છે રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ પ્રોગ્રામ, ટૂંકમાં શું લખીશું? NCAP, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. ત્યારબાદ આગળ વાત કરીએ તો 13 ફેબ્રુઆરીથી 2 દિવસીય એવું આંતરરાષ્ટ્રીય બંધ સુરક્ષા સંમેલનની મેજબાની ભારતનું કયું રાજ્ય કરશે? તો તે રાજ્યનું નામ છે ઓડિશા. અને આ આંતરરાષ્ટ્રીય બંધ સુરક્ષા સંમેલનનું આયોજક કેન્દ્રીય જળ સંશોધન મંત્રાલય કોના સહયોગથી કરી રહ્યું છે? તો ઓડિશા સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગથી. આગળનો પ્રશ્ન, ઇસરોએ કયા સ્થળે માનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી? તો બેંગલુરુ ખાતે. અને કોની અધ્યક્ષતામાં આ કેન્દ્ર સ્થપાશે? તો ઉન્નીકૃષ્ણન નાયર. સાથે એક અગત્યની વાત કરીએ તો આર હટ્ટનના નેતૃત્વમાં ઇસરો ગગનયાન મિશન અથવા તો આ ગગનયાન અભિયાન ડિસેમ્બર 2021 પહેલાં પૂર્ણ કરશે. મિત્રો આ ગગનયાન અભિયાનની અંદર શું છે? તો ગગનયાન અભિયાન અંતર્ગત 3 અવકાશયાત્રીઓને 3 થી 7 દિવસ માટે પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે. કે આગળ અગત્યનો પ્રશ્ન જોઈએ તો હાલમાં કોને ભારતીય પુરુષ હોકી ટીમના કોચ પદેથી નીકાળવામાં આવ્યા? તો તેમનું નામ છે હરેન્દ્ર સિંહ. પ્રધાનમંત્રી મોદી દ્વારા ક્યારે અને ક્યાં 15મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરાશે? તો ક્યારે? તો 21મી જાન્યુઆરીના રોજ. અને કઈ જગ્યાએ? તો વારાણસી ખાતે. મિત્રો આ પ્રવાસી ભારતીય દિવસ સાથે જોડેલી કેટલીક અગત્યની વાત જોઈ લઈએ તો 21 જાન્યુઆરીના રોજ યુવા વિષય તથા રમત મંત્રાલય દ્વારા યુવા પ્રવાસી ભારતીય દિવસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે. અને સાથે 23મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો પણ એનાયત કરાશે. આગળનો એક પ્રશ્ન જોઈએ તો 10 જાન્યુઆરીના રોજ ચેન્નઈ ખાતે સર્વભાષા કવિ સંમેલન એટલે કે રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે એર દ્વારા. મિત્રો આ જે રાષ્ટ્રીય સંગોષ્ઠી હતી તેની અંદર બંધારણની 9મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓના મુખ્ય કવિઓએ ભાગ લીધો. ત્યારબાદ આગળ જોઈએ તો કેન્દ્રીય મંત્રીમંડળે કેટલા નવા એઇમ્સ એટલે કે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સ્થાપવાની મંજૂરી આપી? તો આ નવા 3 એઇમ્સ માટે મંજૂરી અપાઈ છે. અને કઈ કઈ જગ્યાએ? તો જમ્મુના સાંબા ખાતે, કાશ્મીરના પુલવામા ખાતે અને ગુજરાતના રાજકોટ ખાતે. બીજી અગત્યની મિત્રો એઇમ્સ બાબતે વાત કરીએ તો એઇમ્સની જે સ્થાપના છે એ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એટલે કે PMSSY અંતર્ગત કરાય છે. આગળ વાત કરીએ
તો હાલમાં કોને કોને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની સદસ્યતા આપવામાં આવી? તો કોને કોને? તો એક તો વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને. મિત્રો, આ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની સદસ્યતા મેળવનાર બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જો વાત કરીએ તો એક સચિન તેંડુલકર અને બીજો ખેલાડી છે બ્રાયન લારા. ત્યારબાદ આગળ જોઈએ તો 11 જાન્યુઆરીના રોજ 29માં ભારતીય પેઇન્ટ સંમેલનનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો આગ્રા ખાતે. ત્યારબાદ આગળનો એક અગત્યનો પ્રશ્ન કે 15 જાન્યુઆરીએ સેના દિવસના પરેડ કાર્યક્રમની અંદર પ્રથમ વખત સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનાર મહિલા ઓફિસરનું નામ, તે મહિલા ઓફિસરનું નામ શું છે? ભાવના કસ્તુરી. તો હાલમાં આલોક વર્માના સ્થાન ઉપર કોને સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા? તો એમનું નામ છે એમ નાગેશ્વર રાવ. ત્યારબાદ એક અગત્યનો સવાલ મિત્રો, કૃષિ તથા ખેડૂત મંત્રાલયે સંક્રમિત એ એનિમિયા રોગને અટકાવવા હાલમાં કઈ કીટ લોન્ચ કરી? તે કીટનું નામ છે એલિઝા. ત્યારબાદ દેશની કઈ શૈક્ષણિક સંસ્થાએ પ્રયોગશાળાની અંદર અવકાશી ઈંધણ બનાવવામાં સફળતા મેળવી? તો એ શૈક્ષણિક સંસ્થાનું નામ છે આઈઆઈટી મદ્રાસ. ત્યારબાદ બે અગત્યના પ્રશ્નો જોઈ લઈએ તો સતત બીજી વખતે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે કોને શપથ લીધા? તો નિકોલસ માદુરો. અને છેલ્લે તાઇવાનના નવનિયુક્ત વડાપ્રધાનનું નામ, તો આ નવનિયુક્ત વડાપ્રધાનનું નામ છે સુ સેંગ ચાંગ. અને થોડા તાઇવાન વિશેના પ્રશ્નો જોઈએ તો તાઇવાનના રાષ્ટ્રપતિનું નામ છે સાઈ ઇંગ વેન, ત્યાંની રાજધાની છે તાઇપે અને તાઇવાનનું ચલણ છે ન્યૂ તાઇવાન ડોલર. તો મિત્રો, આજનો એ કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોત્તરીનો ટોપિક પૂરો થાય છે. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. પણ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા તમામે તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. તો ચાલો મિત્રો, રજા લઉં છું, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.